કેમ છો મિત્રો અરે આજે તો તમે બધા જ રાતા ફૂલનું કાવ્ય ગાઈ રહ્યા હોય એવું મને લાગે છે મને લાગે છે કે તમને આ કાવ્ય મોઢે થઈ જ ગયું છે બરાબર ને તો ચાલો આજે આપણે ફરી એકવાર આ કાવ્યનું ગાન કરીએ તમારે બધાએ પણ મારી સાથે આ કાવ્ય ગાવાનું રહેશે આ કાવ્ય ગાયા પછી આપણી જે અધૂરી પંક્તિઓ રહી ગઈ છે સમજવાની એની આપણે સમજૂતી મેળવીશું તે પહેલાં આપણે સાથે બધા કાવ્યનું ગાન કરીશું ઓકે એક જાડ માથે ઝુમકડું એક જાડ માથે ઝુમકડું ઝુમકડી રાતા ફૂલરી ભમરંગલરીઓ

એક બેન માઠલીઓ સેઠલી લાલ હિંગોર રે બમર રે રંગ ડોલરીયો એક ગોક માથે બાવલરી બાબજી નારાતા દે બમર રે રંગ ડોલરીયો એક મા પાવળીયો પાવળીએ લાલ સિંદોર રે

ભાગ બેમાં તમને મેં વાક્યને અંતે યો આવે એવા શબ્દો બનાવવાની યાદી આપી હતી બરાબર ને જે તમે બનાવી જ દીધી હશે બરાબર જેમ કે ડોલરિયો સેંઠલીઓ પાવળીયો ગોવાળીઓ મજૂરીઓ વગેરે તો ચાલો મિત્રો હવે આપણે આ કાવ્ય પંક્તિઓને સમજી ઓકે એક માત કાખી બાળકડું બાળકડી રાતા ગાલ રંગલ માત કાખી માત કાખી એટલે કે માતાની કેળમાં કાખી એટલે કેળમાં અને બાળકડું એટલે કે બાળક એક માતાની કેળમાં બાળક બેઠું છે બાળકડી રાતા ગાલ બાળકના ગાલ લાલ રંગના છે ભમરે રંગ ડોલરિયો એ જોઈને ડોલરિયો નામનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે એક બેનમાંથી સેઠલિયો સેથલિયે લાલ હિંગોળ ભમરે રંગ ડોલરિયો એક બેનમાંથી માથે સેઠલ્યો એક બેન માથે સેઠલ્યો એટલે કે એક બહેનના માથામાં સેઠો છે સેઠલ્યો એટલે સેઠો અથવા તો પાઠી જે વાળ ઓરતી વખતે જે વચ્ચે બે ભાગ કરીને પાડવામાં આવે છે એને પાઠી કહેવામાં આવે છે શેઠલીએ લાલ હિંગોળ શેઠલીએ લાલ હિંગોળ હિંગોળ એટલે હિંગોળ એટલે એક લાલ રંગનો પદાર્થ એક બહેને સેઠામાં રાતા રંગનો એટલે કે લાલ રંગનો હિંગોળ પૂર્યો છે જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય છે એ સ્ત્રી આ રીતે માથામાં લાલ રંગનો હિંગોળ ભરે છે એટલે કે સેઠો પૂરે છે તો આ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે તો મિત્રો માતાની કેડમાં જે બાળક બેઠું છે એના ગાલ લાલ રંગના છે તેમજ એક બહેનના માથામાં જે સેઠો પૂર્યો છે એ પણ લાલ રંગનો છે એક ગોખ માથે ભાભલડી ભાભજના રાતા દાંત ભમરે રંગ ડોલરિયો એક ગોખ માથે ભાભલડી ગોખ એટલે ગોખ એટલે ગોખલો અથવા તો જરૂખો ભાભલડી એટલે ભાભી એટલે કે એક ભાભી બેઠા છે રાતા દાંત રાતા દાંત એટલે કે ભાભીના દાંત લાલ રંગના છે ભાભીએ કદાચ કંઈક લાલ રંગનો પદાર્થ ખાધો હશે અને જેને કારણે તેના દાંત કેવા છે લાલ રંગના છે અને આ જોઈને ડોલરિયા નામનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે બરાબર એક પાડ માથે પાવડિયો પાવળિયે લાલ સિંદોર ભમરે રંગ ડોલરિયો એક પાડ માથે પાવડિયો પાડ એટલે પાડ એટલે પહાડ અને પાવળિયો એટલે પાવડિયો એટલે પાળિયો કોઈ શહીદની યાદમાં બનાવેલું પથ્થરનું એક સ્મારક જેને પાળીયો કહેવામાં આવે છે પાવડીએ લાલ સિંદૂર એટલે કે આ પાળિયા ઉપર લાલ રંગનો સિંદૂર છે એટલે પાળિયા ઉપર લાલ રંગનો સિંદુર જોઈને આ ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પાળિયો ક્યાં છે પાળિયો પહાડ ઉપર છે બરાબર ને એક આભ માથે ચાંદરડું ચાંદરડી રાતા તેજ ભમરે રંગ ડોલરિયો ચાંદરડી રાતા તેજ એટલે કે ચાંદાનો પ્રકાશ કેવો છે રાતો છે રાતો એટલે કે લાલ તેજ એટલે પ્રકાશ આકાશમાં ચાંદાનો રાતો પ્રકાશ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો ડે શું રેલાય છે તો રાતા તેજ રેલાય છે બરાબર ચલો મિત્રો ચંદ્ર અને સૂરજમાં શું ફરક હોય છે પ્રકાશ બંને આપે છે પણ કોણ ક્યારે આપે છે તે તમારે વિચારવાનું એક સિંધુ પાળે સાંજલડી સાંજલડી રાતા હોજ ભમરી રંગ ડોલરીઓ એક સિંધુ પાળે સાંજલડી એટલે કે સિંધુ એટલે સમુદ્ર એક સમુદ્રના કિનારે સાંજલડી એટલે કે સાંજ પડી છે એક સમુદ્રના કિનારે સાંજ પડી છે એ સાંજના રંગથી સમુદ્ર જાણે લાલ રંગનો હોજ હોજ એટલે કે કુંડ કુંડ બની ગયો છે સમુદ્રના કિનારે સાંજના સમયે જ્યારે સૂર્ય આથમતો હોય છે ને ત્યારે આખું વાતાવરણ બદલાઈ જાય છે એ જે સંધ્યાનો જે રંગ છે રાતો રંગ એ કુંડ પર પડે છે અને આખું વાતાવરણ જ બદલાઈ જાય છે અને આ જોઈને ડોલરીઓ એકદમ આનંદથી ઝૂમી ઉઠે છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ કાવ્યમાં જાણવા મળ્યું હશે કે ઘણી બધી વસ્તુઓ રાતા રંગની છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં કઈ કઈ વસ્તુઓ લાલ રંગની છે હવે તમારે તેની યાદી બનાવવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે રાતા ફૂલ કાવ્ય ભણવાની તમને ખૂબ જ મજા આવી હશે બરાબર ને તેમજ ગાવાની પણ ખૂબ મજા આવી હશે આ કાવ્ય તમારે ગાતા રહેવાનું છે જેથી તમને જલ્દી યાદ રહી જાય બરાબર તો હવે હું રજા લઉં છું ફરી આપણે મળીશું એક નવા પાંચ સાથે ઓકે ત્યાં સુધી આવજો